ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં ધોધમાર વરસાદ ખેંચ્યા બાદ હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ પાણી છે તે ઓસરિયા નથી અને વિસ્તારો એવા છે જે હજુ પાણીમાં ગરકાવ છે. અમે પહોંચ્યા છે વેરાવળની હરસિદ્ધિ સોસાયટી અને આ સોસાયટીના દૃશ્યો છે. સંપૂર્ણ સોસાયટી છે તેની અંદર અત્યારે પાણી છે તે જોવા મળી રહ્યું છે. જોકે હવે ધીમે ધીમે પાણી ઓસરવાની શરૂઆત થઈ છે, પરંતુ આ સોસાયટીની પાછળનો જે હિસ્સો છે ત્યાં પણ પુષ્કળ પ્રમાણમાં રસ્તા ઉપર પાણી ભરાયા છે. લોકોના ઘરો સુધી આ પાણી છે તે દસ્તક આપી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી અહીંયા પર વરસાદ ખાબકી રહ્યો છે. વેરાવળના હરસિદ્ધિ સોસાયટી હોય, જલારામ સોસાયટી હોય, સટ્ટા બજાર હોય કે ખોજાખાના વિસ્તાર હોય, આ તમામ વિસ્તારોની અંદર કંઈક આ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાણીનો યોગ્ય નિકાલ નથી, જેને લઈને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પણ સવાલ ઉઠ્યા છે. મારી સાથે કાકા છે, કાકા સાથે વાત કરવાના પ્રયાસ કરીશું. કાકા શું નામ છે આપનું? મારું નામ અમરસિંહભાઈ ચોપરા. અચ્છા અમરસિંહભાઈ, અહીંયા કઈ પ્રકારની પરિસ્થિતિ છે હાલ? હાલમાં ગઈકાલે જે વરસાદ પડ્યો હતો મુશળવાર, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા. હજી આગળ પણ એટલું જ પાણી આવે. હવે ઉપરથી પાણી, નદીનું દેવકાનું પાણી આ જે આવે જ ને, એ બધું દેવકાનું પાણી. હવે પાઇપ નાનો છે એટલે નિકાલ થતો નથી. આ એક નાળું છે આપણે તલાડા લાઈનનું, એમાંથી પાણી બધું જાય. બરાબર, કલેક્ટર સાહેબ પાણી રહેશે. આ પાણી તો હવે અત્યારના પાછું કાલે મેં ચીફ ઓફિસર છે ને નબળા, મેં મામલતદારને મારે મારે સંબંધ પોતે આજે આવ્યા આ બધી પરિસ્થિતિ એને બતાવી. તો આ કાકાનું કહેવું છે કે અહીંયા પણ નગરપાલિકાની જે કામગીરી હોવી જોઈએ, એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક પાલિકા ઊંઘી ઉતરી હોય તેવું લાગી રહ્યું છે. શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો હાલ કરવો પડી રહ્યો છે. હા હા, જ્યાં કરું બોલો ને. ઋષિ અગાજી કે આખું બધું ગુજરાત હોય ને. મારા વિડીયો હું બહુ છે. હા, એટલામાં જ પાણી છે, એટલામાં જ આગળ છે. આની આગળની જલારામ સોસાયટી તો ભરી છે ને? એ ભરી દીધી આપણે.